નમસ્કાર. એફવાય બીએસએમ વન અર્થશાસ્ત્રમાં પેપર નંબર 2 ભારતીય અર્થતંત્રની પાયાની સમસ્યા 1 યુનિટ 1 દુનિયાના દેશોનું વર્ગીકરણ એમાં આપણે જોઈએ તો જીવનધોરણના પાયા પર દુનિયાના દેશોનું વર્ગીકરણ, તેમાં જીવનધોરણનો માપદંડ, એમાં આપણે જોઈએ તો જીવનધોરણનો માપદંડ, જીવનધોરણના નિર્દેશકો અને માનવ વિકાસ આંક. જીવનધોરણના પાયા પર દુનિયાના દેશોનું વર્ગીકરણ જોવા માટે જીવનધોરણનો માપદંડ, જીવનધોરણના નિર્દેશકો અને માનવ વિકાસ આંક. તો પહેલે આપણે જોઈએ કે આર્થિક વિકાસનો અંતિમ હેતુ લોકોની સુખાકારી કે કલ્યાણમાં વધારો કરવાનો હોય છે, પરંતુ દેશની માથાદીઠ આવક દ્વારા લોકોની સુખાકારીનો સાચો ખ્યાલ આવી શકતો નથી. એટલે કે માથાદીઠ આવક એ દેશના લોકોની સરેરાશ આવક દર્શાવે છે. કુલ રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન રીતે થઈ હોય તો સરેરાશ આવક લોકોની સુખાકારીનું વાસ્તવિક ચિત્ર આપી શકે નહીં. એટલે દેશમાં માથાદીઠ આવક વધતી હોય છતાં આવકની અસમાન વહેંચણીને લીધે ધનિકો વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબો બન્યા હોય એ શક્ય છે. હવે જીવનધોરણનો માપદંડ. માથાદીઠ આવકને આધારે આર્થિક વિકાસના માપની ઉપરોક્ત મર્યાદાને કારણે આર્થિક વિકાસ માપવા માટે જીવનધોરણનો માપદંડ રજૂ કરવામાં આવે છે. માથાદીઠ આવકને આધારે આર્થિક વિકાસના માપની ઉપરોક્ત મર્યાદાને કારણે આર્થિક વિકાસ માપવા માટે જીવનધોરણનો માપદંડ જરૂરી છે. દેશના લોકોના જીવનધોરણની કક્ષાને આધારે કયા દેશો વિકસિત છે, કયા દેશો અલ્પવિકસિત છે તે નક્કી કરવું વધુ યોગ્ય લાગે છે. જીવનધોરણ દેશના લોકોની ભૌતિક સુખાકારીની માત્રતા દર્શાવે છે. જેનું જીવનધોરણ ઊંચું તે ભૌતિક દ્રષ્ટિએ વધુ સુખી, જેનું જીવનધોરણ નીચું તે ભૌતિક દ્રષ્ટિએ ઓછા સુખી છે એમ કહી શકાય. જીવનધોરણની ચીજવસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ તથા વપરાશ સાથે સંબંધ છે. જીવનધોરણને ચીજવસ્તુઓ કે સેવાઓની પ્રાપ્તિ તથા તેમના વપરાશ સાથે સંબંધ છે. આથી જેટલા પ્રમાણમાં ચીજવસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ તથા તેમનો વપરાશ વધે એટલા પ્રમાણમાં લોકોનું જીવનધોરણ ઊંચું આવે છે તેમ કહેવામાં આવે છે. પૂરતો અને પૌષ્ટિક ખોરાક, પૂરતા કપડાં, રહેવા માટેના મકાનની યોગ્ય સગવડ, શિક્ષણ, તબીબી સારવાર, મનોરંજન, મુસાફરી વગેરે માટે પૂરતી તકો અને સગવડો, પૂરતો આરામ વગેરેનો જીવનધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે લોકોને પૂરતો પૌષ્ટિક આહાર, પૂરતા કપડાં, રહેવા માટે મકાન, શિક્ષણ, સારો તબીબી સારવાર, મનોરંજનના સાધનો, મુસાફરી વગેરેની પૂરતી તકો, સગવડો, પૂરતા આરામ વગેરેનો સમાવેશ જીવનધોરણમાં કરવામાં આવે છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓ વ્યાજબી ભાવે સરળતાથી મળી શકે એ બાબત પર જીવનધોરણ પર અસર કરે છે. આમ જીવનધોરણ લોકોની સુખાકારી કે કલ્યાણ વ્યક્ત કરતું હોવાથી તેના આધારે દુનિયાના જુદા જુદા દેશોનું આર્થિક વિકાસના સંદર્ભમાં વર્ગીકરણ કરવું એ વધુ વાસ્તવિક ગણાય છે. હવે જીવનધોરણના નિર્દેશકો. તો જીવનધોરણને આધારે આર્થિક વિકાસની કક્ષાએ કઈ સપાટી તપાસવા માટે જીવનધોરણની કક્ષા ધરાવતા અગત્યના નિર્દેશકોના કોષ્ટકમાં આપેલા આંકડાઓ આપણે તપાસીએ તો જોઈએ કેટલા વિકાસમાન અને વિકસિત દેશોના લોકોના જીવનધોરણની કક્ષા દર્શાવતા અગત્યના નિર્દેશકો. તો પહેલે છે દેશ, પછી 2006માં સરેરાશ આયુષ્ય, 1999માં દૈનિક એટલે માથાદીઠ કેલરી કે પ્રોટીન, પછી 2006માં 1000 વ્યક્તિએ મોબાઈલ ફોન, પર્સનલ કોમ્પ્યુટર, પછી છે રેડિયો 1000 વ્યક્તિએ, પછી છે ટીવી છે ટેલિફોન, અને 2006માં માનવ વિકાસ આંકના સંદર્ભમાં અગ્રતા ક્રમ. તો પહેલે તો અલ્પવિકસિત દેશો જોઈએ, પછી વિકસિત દેશો. તો અલ્પવિકસિત દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ચીન એ અલ્પવિકસિત દેશો છે. તો એની આયુષ્ય જોઈએ, 2006માં સરેરાશ આયુષ્ય તો ભારતનું છે 64, પાકિસ્તાનનું છે 65, બાંગ્લાદેશનું 64, શ્રીલંકાનું 75, ચીનનું 72. હવે 1999માં દૈનિક માથાદીઠ કેલરી પ્રોટીન તો ભારતની છે 2496, પાકિસ્તાનની કેલેરી છે 2316, બાંગ્લાદેશની છે 2019,
શ્રીલંકાની છે 2275 અને ચીનની છે 2897 અને એનું પ્રોટીન છે ભારતનું 59, પાકિસ્તાનનું 62, બાંગ્લાદેશનું 43, શ્રીલંકાનું 47 અને ચીનનું 77. પછી મોબાઈલ ફોન 2006માં 1000 વ્યક્તિએ તો ભારતમાં 150, પાકિસ્તાનમાં 220, બાંગ્લાદેશમાં 120, શ્રીલંકામાં 270 અને ચીનમાં 350. પછી પર્સનલ કોમ્પ્યુટર એટલે વ્યક્તિ દીઠ ભારતમાં 20, પાકિસ્તાનમાં 10, બાંગ્લાદેશમાં 20, શ્રીલંકામાં 40 અને ચીનમાં 40. હવે 1000 વ્યક્તિએ રેડિયો તો ભારતમાં 120, પાકિસ્તાનમાં 105, બાંગ્લાદેશમાં 49, બાંગ્લાદેશમાં 49, શ્રીલંકામાં 215 અને ચીનમાં 339. હવે ટીવી તો ભારતમાં 32, પાકિસ્તાનમાં 46, બાંગ્લાદેશમાં 23, શ્રીલંકામાં 32, ચીનમાં 89. પછી ટેલિફોન તો ભારતમાં 45, પાકિસ્તાનમાં 30, બાંગ્લાદેશમાં 10, શ્રીલંકામાં 90 અને ચીનમાં 280. પછી 2006માં માનવ વિકાસ આંકના સંદર્ભમાં અગ્રતા ક્રમ તો ભારતનો 132, પાકિસ્તાનનો 139, બાંગ્લાદેશનો 147, શ્રીલંકાનો 104 અને ચીનનો 94. હવે વિકસતા દેશો જોઈએ તો યુએસએ, યુકે અને જાપાન. તો એમાં સરેરાશ આયુષ્ય યુએસએનું 77, યુકેનું 79, જાપાનનું 82 અને એનો કેલેરી જોઈએ તો 1999માં દૈનિક કેલેરી યુએસએ, યુકે અને જાપાન તો એમાં 3699, યુકેની 3276, જ્યારે જાપાનની 2932. અને એનું પ્રોટીન છે તો યુએસએનું 112, યુકેનું 93, જાપાનનું 96. પછી મોબાઈલ ફોન છે વ્યક્તિ દીઠ તો યુએસએમાં 780, યુકેમાં 550 અને જાપાનમાં 800. પછી પર્સનલ કોમ્પ્યુટર યુએસએમાં 760, યુકેમાં 760, જાપાનમાં 680. પછી રેડિયો છે 2109, યુકેમાં 1445 અને જાપાનમાં 956. પછી છે ટીવીનો તો યુએસએમાં 99, યુકેમાં 98 અને જાપાનમાં 99. પછી યુએસએમાં ટેલિફોન છે 570, યુકોમાં 550, જાપાનમાં 430. પછી માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ અગ્રતા ક્રમ એમાં યુએસએ 15, યુકે 21 અને જાપાન 8. આ રીતે વિકાસમાન અને વિકસિત દેશોમાં લોકોના જીવનધોરણની કક્ષા આપણે માપી શકાય છે. આ દેશમાં લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે, માથાદીઠ કેલેરી કેટલી છે, દૈનિક માથાદીઠ પ્રોટીન કેટલું છે, મોબાઈલ ફોન, પર્સનલ કોમ્પ્યુટર, રેડિયો, ટીવી સેટ, ટેલિફોનનું પ્રમાણ કેટલું છે, માનવ વિકાસ આંક એ દેશના લોકોના જીવનધોરણની ગુણવત્તા સૂચવે છે, જેના કારણે માનવ વિકાસ આંક માટે જરૂરી એવા મહત્ત્વના પરિબળોને લક્ષ્યમાં રાખી માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ માનવ વિકાસ આંક લોકોના જીવનધોરણ સાથે સંકળાયેલ છે કે માનવ વિકાસ આંકનો અગ્રતા ક્રમ જેમ ઊંચો તેમ દેશના લોકોનું જીવનધોરણ માનવ વિકાસ આંકનો અગ્રતાક્રમ જેમ ઊંચો તેમ દેશના લોકોનું જીવનધોરણ નીચું તેમ કહી શકાય છે. જેમ કે યુએસએનો માનવ વિકાસ આંકના સંદર્ભમાં અગ્રતાક્રમ 15 છે, જાપાનનો 8 છે, તો તેની સામે ભારતનો અગ્રતાક્રમ 132, બાંગ્લાદેશનો 147 અને ચીનનો 94 છે. તો જીવનધોરણને અસર કરતા પરિબળોમાં શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, રહેઠાણ માટેના મકાનો વગેરેની સગવડોનો સામેલ કરવી જોઈએ. એટલે કે માનવ વિકાસ આંક જેમ અગ્રતાક્રમ જેમ ઊંચો તેમ દેશના લોકોનું જીવનધોરણ નીચું તેમ કહેવામાં આવે છે. એટલે ભારતની સામે યુએસએ, યુકે અને જાપાનનો માનવ વિકાસ આંકનો ક્રમ કેટલો છે, નીચો છે, જ્યારે ભારતનો અગ્રતાક્રમ 132, બાંગ્લાદેશનો 147 અને ચીનનો 94 છે, જેના કારણે જીવનધોરણને અસર કરતા પરિબળોમાં શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, રહેણાંક માટેના મકાનો વગેરેની સગવડો સામેલ કરવી જોઈએ. પરંતુ તે અંગેના તુલનાત્મક આંકડાને અભાવે આ પરિવર્તનો લક્ષ્યમાં લેવામાં આવેલ નથી. એટલે કે ઉપરોક્ત રીતે જે દેશોની ઉપરોક્ત ચીજવસ્તુઓ અને સેવાઓ
વિકસિત દેશોની તુલનામાં બહુ ઓછા પ્રમાણમાં મળી છે, તેમનું જીવનધોરણ નીચું છે કહેવાય છે, અને તેથી જ તેમને અલ્પવિકસિત કે વિકાસમાન દેશો તરીકે ઓળખવામાં આવે છે. જે દેશોને એ વસ્તુઓ અને સેવાનું વિકાસમાન દેશોની તુલનામાં ઘણું વધુ પ્રમાણ છે, તેમનું જીવનધોરણ ઊંચું છે તેમ કહેવાય છે, તેથી તે વિકસિત દેશો છે તેમ કહેવામાં આવે છે. એટલે જે જીવન જરૂરિયાતોની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળે છે અને એનું જીવન સુખીમય હોય છે, સુખ તો અને મનોરંજનના બધી સેવાઓનો લાભ જે લોકોને મળે છે, એવા દેશોમાં જીવનધોરણનું પ્રમાણ ઊંચું હોય છે લોકોનું, જેના કારણે તે દેશ વધુ વિકસિત છે તેમ કહેવામાં આવે છે. એટલે કે જેનું જીવનધોરણ નીચું છે તે અલ્પ વિકસિત અને વિકાસમાન દેશ છે. એટલે કે તેમનું જીવનધોરણ નીચું છે તો એ દેશ કેવો છે? અલ્પ વિકસિત કે વિકાસમાન દેશ તરીકે ઓળખાય છે. આ જોયું આપણે કે જીવનધોરણના પાયા પર દુનિયાના દેશોનું વર્ગીકરણ. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.